वेलकम बैक विद्यार्थी मित्रों, एक्टिविटी नंबर 3। हवे आनी अंदर एक सेल्समेन छे, तेनी साथे आखा दिवस दरमियान जे पण व्यक्ति साथे ते मळ्यो तेना विशे नी विगत आपेली छे, अने तेने केवी रीते पोतानी प्रोडक्ट्स नुं वेचाण कर्युं ते आपेलुं छे। तो आपणे वाँचता जईए अने समजता जईए। वॉट डू यू यूज टू वॉश योर हेर? તમે તમારા વાળને ધોવા માટે શેનો ઉપયોગ કરો છો? શેમ્પૂ ઓર સમ અધર થિંગ? શેમ્પૂ અથવા બીજી કોઈ વસ્તુ? લેટ્સ મીટ અ સેલ્સમેન હુ સેલ્સ શેમ્પૂ। ચલો આપણે એક એવા સેલ્સમેન એટલે કે વેચાણ કરનાર વ્યક્તિને મળીએ કે જે શેમ્પૂ વેચે છે। તો આ પાઠની અંદર એક શેમ્પૂ વેચનાર સેલ્સમેન છે, તેની આખી ઘટના આપેલી છે। તો શરૂ કરીએ। કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? આ પાઠનું નામ છે હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન। હેરી પટેલ છે તે સેલ્સમેન, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે જે કંપનીની અંદર વેચાતી હોય તે માર્કેટમાં આવ્યા પહેલાં અમુક સેલ્સમેન દ્વારા છે તે પ્રોડક્ટ્સનું ઘરે ઘરે વેચાણ કરવામાં આવે છે, બરાબર? તો કહી શકાય કે નાના ગૃહ ઉદ્યોગો છે, નાના કારખાના છે, તેની અંદર થતી જે પણ પ્રોડક્ટ્સ છે તેવા સેલ્સમેન છે તે પોતાની સાથે કેરી બેગમાં લઈ અને લોકોને પહોંચાડે છે, અને તે જે પણ કંઈ વસ્તુ વેચે છે તે વસ્તુનું શું ઇમ્પોર્ટન્સ છે અથવા તો તે વસ્તુ કેટલી સારી છે તેના વિશે તે બધી સમજ આપે છે। તો અહીંયા હેરી પટેલ છે તે સેલ્સમેન છે, અને તે આ શેમ્પૂ છે તે વેચવા માટે નીકળ્યો છે। હી મીટ્સ ડિફરન્ટ પીપલ, તે અલગ અલગ લોકોને મળે છે। ટોક્સ વિથ ધેમ, તેની સાથે વાતચીત કરે છે। એન્ડ સેલ્સ શેમ્પૂ, અને શેમ્પૂ વેચે છે। યસ્ટરડે હી મેટ 3 પીપલ, હવે ગઈકાલની વાત છે કે તે કેટલા લોકોને મળે છે? 3 લોકોને મળે છે। ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જડેજાઝ ડોર સ્ટેપ, સવારમાં, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં તે મિસ્ટર જાડેજા એટલે કે શ્રીમાન જાડેજા ડોર સ્ટેપ એટલે કે બારણે, કે જ્યાં આપણે ઉંબરો કહીએ, દરવાજો ખુલે અને બહારની જે ઓસરી હોય અથવા તો ભાગ હોય તેની વચ્ચેની જે જગ્યા હોય કે જ્યાં દરવાજોનો એન્ટ્રન્સ હોય ત્યાં તે જઈને ઊભો રહ્યો હતો સવારમાં, અને આ વ્યક્તિનું નામ છે તેનું તે ઘર હતું। હી રેંગ ડોરબેલ, તેણે ડોરબેલ એટલે કે દરવાજા પરની ઘંટડી છે તે વગાડી। મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર, અને મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો। હેરી સ્માઇલ્ડ, હેરી તેની સામે સ્માઇલ્ડ એટલે કે સ્મિત કર્યું। એન્ડ સેડ, અને કહ્યું, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ। તો એમણે શું કીધું કે હેલો સર, હું હેરી છું, હેપી હર્બલ શેમ્પૂ તરફથી આવું છું, એટલે કે જે પ્રોડક્ટ્સ છે અથવા તો જ્યાં મેન્યુફેક્ચર થાય છે તે કંપનીનું નામ પણ હોઈ શકે અથવા પ્રોડક્ટનું નામ પણ હોઈ શકે, તેનું નામ છે હેપી હર્બલ શેમ્પૂ, એવું નામ છે શેમ્પૂનું। કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ હિમ, મિસ્ટર જાડેજા એટલે કે શ્રીમાન જાડેજા તેમનો સ્વાગત કરે છે। હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, અને હેરી છે તે શ્રીમાન જાડેજાની સામે બેઠક, સીટ એટલે કે બેસવું, તેની સામે, ઇન ફ્રન્ટ ઓફ એની સામે તે સીટ લે છે અથવા તો કોઈ જગ્યા હશે ત્યાં તેની બરાબર સામે જઈને બેસે છે। ઓ અ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ, ઓ ખૂબ સુંદર બેઠક રૂમ। સર, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઈક યુ। સર, આ મારી નવી પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન છે તમારા જેવા લોકો જ માટે, જેણે ઘર જોયું કે ખૂબ જ સુંદર ગોઠવેલું ઘર હતું, તો આ પ્રોડક્ટ પણ એવી જ છે કે ખાસ લોકો માટે જ। ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી, તે વાળને ફટાફટ સાફ કરે છે। સેવ યોર ટાઈમ, તમારો સમય બચાવે છે। વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર, અને અમે તે શેમ્પૂને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર, ક્વિકર એટલે કે ઝડપથી, એવું નામ આપેલું છે। સેડ હેરી, આવી રીતે હેરી એને સમજાવે છે।
ઇઝ ઇટ રિયલી ક્વિક? એટલે પેલા જે શ્રીમાન છે તેને કહે છે કે શું તે ખરેખર ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ, મને પ્રૂફ એટલે કે સબૂત આપો, સાબિતી આપો. યુ નો આઈ એમ અ પોલીસમેન, પોતાનો પરિચય આપે છે કે તમે જાણો છો કે હું પોલીસમેન છું. યસ સર આઈ નો, એટલે કહે છે કે હા સર હું જાણું છું. તો એણે કેવી રીતે જાણ્યું હશે? તો દરવાજા ઉપરની નેમ પ્લેટ એટલે કે દરવાજાની બહાર જ્યાં નામ લખેલી એણે તકતી જોઈ હશે, ત્યાં એણે વાંચેલું હશે.